તો ચાલો મિત્રો હવે આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છે સ્વાધ્યાય 4.2 જેનો પહેલો પ્રશ્ન લઈએ પહેલા પ્રશ્નમાં તમે મથારો વાંચશો તો એવું લખેલું છે કે ભાઈ નીચે સમીકરણ આપેલા છે આ સમીકરણને તમારે અવયવીકરણની રીતે ઉકેલવાના છે સમીકરણને શું કરવાનું છે આપણે અવયવીકરણની રીતે ઉકેલવાનું છે જે આપણે કરી ચૂકેલા છીએ બરાબર ને 4.1 થી આ કામ મે ચાલુ કરી દીધું એટલે અત્યારે કામ તમારા માટે એકદમ ઈઝી થઈ જશે જો અવયવ પાડવાના હોય તો તમે આ દાખલામાં 10 એકા 10 ના અવયવ પાડશો અને એવા અવયવ પાડવાના જેનો જવાબ સરવાળો કે ભાગાકી 3 થવાનો એકદમ ઈઝી તમને મને કહેશો કે સર અવયવ પડશે 5 ગુ 10 અને 3 લાવા હોય તો આ લોકોની બાદબાકી કરવી પડશે બાદબાકી એટલે બંનેના ચિહ્નમાં અલગ અલગ ફટાફટ એને અવયવ સ્વરૂપમાં આગળ લખીને દાખલાને આગળ વધારીએ x નો વર્ગ m નો m ત્યાર પછી -10 પણ m નો m = 0 પણ m નો m આ ચિહ્ન માઇનસ પણ જો m નો m રાખવું જ હોય રાખવાનું કે કેમ રાખવાનું તો કામ તમારે ખાલી એટલું કરવાનું કે બે માંથી મોટી સંખ્યા પહેલા લખી દેવાની બે માંથી મોટી સંખ્યા 5 છે એટલે 5x આપણે પહેલા લખી દઈએ છીએ 2x પછી લખીશું બાદબાકી કરવાની છે તો આ ચિહ્ન બદલી કાઢો અહીં માઇનસ હોય તો અલગ ચિહ્ન મૂકો પ્લસ કરી દેવાનું કીધું છે મેં બાદબાકી હોય તો બે ચિહ્ન અલગ રાખજો સરવાળો હોય તો બે ચિહ્ન સરખા રાખજો ચાર પર દાખલો બની ગયો પેલા ભાગલા પાડીને કોમન કાઢેલો આ દાખલો તો અહીં પડી ગયો ચાલો આમાંથી કોમન નીકળે x અંદર વધશે x માઇનસ 5 પ્લસ આમાંથી શું કોમન નીકળશે તો ભાઈ 2 અંદર રહેશે x માઇનસ 5 is equal to 0 માટે મારો જવાબ આવે છે x સોરી મારો અવયવ પડે છે પહેલો અવયવ x માઇનસ 5 બીજો અવયવ x વત્તા 2 બરાબર 0 આની ઉપરથી આપણે ઉકેલ લાવીએ ચાલો ઉકેલ માટે x માઇનસ 5 બરાબર 0 અથવા તો x વત્તા 2 બરાબર 0 માઇનસ 5 સામે જશે તો પ્લસ 5 અથવા તો પ્લસ 2 સામે જશે તો માઇનસ 2 હવે તમે આ જગ્યા ઉપર એવું નહીં કહેતા કે x બરાબર માઇનસ 2 જે શક્ય નથી એવું અહીંયા લખીને નહીં આવતા પ્લીઝ કારણ કે આ માઇનસ રકમ માઇનસ જે કિંમત મળી તે x ની મળી છે x ની કિંમત માઇનસ હોય શકે બરાબર છે અત્યારે આ જે x છે તે તમે ચેક કરવા દાખલામાં કોઈની ઉંમર કે કોઈની લંબાઈ પહોળાઈ દર્શાવતો નથી બરાબર છે સમીકરણનો ઉકેલ માઇનસમાં છે એટલે એ આવી શકે તમે ભૂલમાં પણ અહીં એવું ના લખતા કે શક્ય નથી આ x કોઈ લંબચોરસની લંબાઈ કે પહોળાઈ રિપ્રેઝન્ટ કરતો હોય કોઈની ઉંમર રિપ્રેઝન્ટ કરતો હોય કોઈ ઘન સંખ્યા રિપ્રેઝન્ટ કરતો હોય બરાબર છે તો આપણે ના પડતે કોઈ કોઈની ઝડપ રિપ્રેઝન્ટ કરતો હોય તો આપણે આ માઇનસ રકમ રિજેક્ટ કરતે પણ અત્યારે એવું નથી બરાબર છે માટે આપણે લખીશું જવાબ શું છે સવાલ કેટલા જોઈએ એ જોઈ લઈએ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી ઉકેલો આપણે લખીશું કે ભાઈ માટે સમીકરણના ઉકેલ પાંચ અથવા ઋણ બે છે બરાબર છે અથવા શબ્દ નથી લખવાનો આપણે અને શબ્દ લખવાનો જોઈ લેવો પડે બરાબર છે ચાલો સમીકરણનો ઉકેલ અલ્પવિરામ કરીને લખીશું તો ભાઈ સમીકરણના ઉકેલ 5 અલ્પવિરામ માઇનસ 2 છે યાદ કરો ચેપ્ટર નંબર 2000 માં સમજાવેલું બહુપદી તો એ બહુપદી ચેપ્ટરમાં આપણે સમજી ગયા છીએ કે ધારો કે કોઈ મારી બહુપદી સુરેખ હોય તો એને એક ઉકેલ હોય એક ઘાત હોય એક એક ઉકેલ હોઈ શકે દ્વિઘાત હોય તો એને બે ઉકેલ હોઈ શકે ત્રિઘાત હોય તો ત્રણ ઉકેલ હોઈ શકે યાદ આવે છે ચેપ્ટર નંબર 2 માં ભણાવ્યું છે તો એવી રીતે આ મારું ચેપ્ટર નંબર 4 છે ચેપ્ટર નંબર 4 નું નામ છે દ્વિઘાત સમીકરણ એટલે સમીકરણ દ્વિઘાત હશે તો ભાઈ એક વસ્તુ તો ક્લિયર છે કે એને બે ઉકેલ હોઈ શકે અને બે ઉકેલ હું લાવી પણ રહ્યો છું તે તમે જોઈ શકો છો બરાબર છે આગળ વધીએ ચાલો દાખલો નંબર 2 સમજીએ જે રકમ છે 2x નો વર્ગ
વત્તા x ઓછા 6 બરાબર 0 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો હું તમને નથી કરાવવાનો કારણ કે તમે સમજી શકતા છો કે એકદમ સિમ્પલ દાખલો છે હોમવર્ક આપું છું આપું છું કરવાનો શું છે થોડી હિંટ આપી દઉં આ 6 આ 2 સહગુણકોનો ગુણાકાર કરો 2 6 12 થાય 12 ના એવા અવયવ વિચારો કે તમારો સરવાળો કે બાદબાકી 1 થાય 12 ના અવયવ સરવાળો કે બાદબાકી 1 થવો જોઈએ તમે મને તરત કહેશો કે અવયવ પસંદ કરવાનો આવશે 4 તાલી 12 નાની સંખ્યા છે અવયવ મોટે આવડે છે મોટી સંખ્યા હોય તો અવયવ પાડીને કામ કરવું પડે 4 તાલી 12 એક નવો હોય તો શું કરવાનું ભાઈ બાદબાકી બાદબાકી કરવાની છે એટલે બંનેના ચિહ્ન અલગ અલગ આપવાના એમાં જે મોટી રકમ 4 છે ખરી ને તો એને તો હું પ્લસ નું ચિહ્ન જ આપી દઉં આ પ્લસ છે એટલે આને પ્લસ નું ચિહ્ન આપી દઈશ બરાબર છે બાદબાકી કરવી છે હવે મારે તો 3 નું ચિહ્ન અલગ કરીશ એને હું માઈનસ 3 એટલે આ દાખલામાં આને ઉમેરીને પછી બબેના દાખલા માટેના કોમન ફાઈલના કામ બતાવી શકાય એવું છે બરાબર છે તો આ દાખલામાં તમને હિંટ આપીને હું તમને હોમવર્કમાં આપી રહ્યો છું આગળ વધીએ છીએ દાખલો નંબર 3 લઈએ ચાલો બહુ ફાઈન વસ્તુ સમજવાની આવે છે એકદમ મસ્ત બરાબર છે જુઓ દાખલો નંબર 3 વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2 is equal to 0 બરાબર છે આ એક મારું દ્વિઘાત સમીકરણ છે પ્રશ્ન છે કે ભાઈ આનો ઉકેલ શોધવાનો છે રીત શું છે તો ભાઈ પહેલા અને છેલ્લા પદનો સહગુણકનો ગુણાકાર કરવાનો આમાં આપણે કર્યું 10 એકા 10 10 ના અવયવ પાડેલા આ દાખલામાં તમને સમજાવ્યો 6 2 12 ના અવયવ પાડેલા ભાઈ તો હવે આવી રકમ આવે તો ભાઈ ગભરાવાની જરૂર નથી રકમ હવે ભલભલા સ્વરૂપમાં તમને મળે પણ તમારે આ દાખલો કેવી રીતે કરવાનો છે એનું લોજિક મેં છોડો કે ભાઈ મેં તમને એવું કહ્યું છે કે ભાઈ આ રીતનો દાખલો અવયવીકરણનો આવે એટલે પહેલા અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર કરવાનો મેં તમને કીધું ગુણાકાર કરવાનો એટલે કરવાનો પછી રકમ ભલે ગમે તેવી આવી જાય રકમ જોઈને ગભરાઈ નહીં જવાનું ગુણાકાર આપણે કરતા આવડે છે ચેપ્ટર 1 માં પણ તમને આવો ગુણાકારમાં સમજાવ્યો છે કોનો કોનો ગુણાકાર કરવાનો છે જુઓ વર્ગમૂળમાં 2 આનો સહગુણક વર્ગમૂળમાં 2 આનો જે સહગુણક છે અંતિમ પદનો 5 વર્ગમૂળમાં 2 ગુણાકાર જરા ધ્યાનથી વિચારો તો આ જે 5 છે આપણે અમને અમને એમ કેમ રહેવા દઈએ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 ને ગુણીએ તો જવાબ આવશે 2 આ તમને સમજાવેલું છે ખરેખર તો વર્ગમૂળમાં 4 થાય 2 2 4 એટલે વર્ગમૂળમાં 4 પણ વળી પાછો 4 નો વર્ગમૂળ નીકળે 2 જ થવાનું એના કરતાં અમે તમને આવું સમજાવી દીધું છે બરાબર છે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 જવાબ આવે કે તો તમને આ ગુણાકારમાં અહીં આવું બરાબર છે ગુણાકારમાં જવાબ કેટલો થવાનો ભાઈ 10 નિયમ પ્રમાણે ગુણાકાર કરવાનો એટલે કરવાનો ભાઈ આનો નાનો ગુણાકાર કરો 10 થાય એટલે ભાઈ મારે કોના અવયવ વિચારવાના તો ભાઈ 10 ના અવયવ વિચારવાના કેવા અવયવ વિચારવાના તો ભાઈ જવાબમાં તમારા સરવાળા કે બાદબાકીમાં 7 આવવા જોઈએ તો ચાલો 10 ના અવયવ ગુણાકાર કરો 10 થઈ ગયો 10 ના અવયવ પાડો 7 લાવો તરત દિમાગમાં બેસે કે સર આના અવયવ આપણે પાડીશું 5 2 10 ઉપર જતા તે જ તરત વિચાર આવશે કે 7 કરવાના છે 7 લાવવાના છે મતલબ કે બે જણાનો સરવાળો કરવાનો સરવાળો કરવાના કે બે જણાના ચિહ્નો સરખા રાખીશું સરખામાં પણ તમે ચેક કરો આખા દાખલામાં વધુ પ્લસનું ચિહ્ન હશે બધે એટલે કમ્પલસરી આમાં વધુ પ્લસના ચિહ્ન આપણે મૂકીશું આવા ચિહ્નની મગજમારી પણ નથી જોયેલો જે દાખલામાં બધા ચિહ્ન પ્લસના મૂકેલા હોય તો અમે નેક્સ્ટ સ્ટેપમાં કે છેક સુધી બધા પ્લસના ચિહ્ન જ આવશે ભાઈ જ્યાં સુધી અવયવ નહીં હોય બરાબર એટલે આ દાખલામાં તો ચિહ્ન મૂકવાનું પણ ટેન્શન કરો વધુ પ્લસમાં જ તો આપણે શું કરીએ ભાઈ જે મારું પહેલું પદ જે ખરું વર્ગમૂળમાં 2x નો વર્ગ એને એમને એમ રહેવા દો એની પાછળ છેલ્લું પદ જે છે 5 વર્ગમૂળમાં 2 એને પણ એમ ના એમ રહેવા દો ઇઝ ઇક્વલ ટુ 0 પણ એમ ના એમ રહેવા દો 7 ની જગ્યા પર લખા 5 વત્તા 2 એટલે કે પ્લસ 5x પ્લસ 2x બોલો ખ્યાલ આવે છે હવે આમાંથી કોમન કાઢવાની વાત છે બરાબર છે તો કોમન કાઢવું તમારા માટે થોડું ઈઝી રહે એટલે હું એક સ્ટેપ આમાં વધારે કરું છું જુઓ
वर्गमूल में 2x નો વર્ગ આના મારા અવયવ પાડવા હોય તો આના હું કોઈ અવયવ પાડી નહી શકું વર્ગમૂળ માં 2x નો વર્ગ m નો m રાખો છો એની પાછળ પ્લસ 5x છે તો જો હવે આ 2 અને આ 5 જો કે આ વર્ગમૂળ માં છે તો જ્યારે કોમન કાઢવાની વાત આવશે ત્યારે આ રકમ 2 છે આ રકમ એટલે કે સંખ્યા આ સંખ્યા 2 છે આ સંખ્યા 5 છે 2 અને 5 માં કશું કોમન નહી એટલે આ વર્ગમૂળ માં 2x નો વર્ગ હું m નો લેવા દઉં છું 5x m નો લેવા દઉં છું પણ હવે આ જો 2 ખાસ સમજો હવે જ્યારે આમાંથી આપણે કોમન કાઢવાની વાત આવશે ને તો તમને પહેલી નજરે કદાચ જોઈને મને એવું કહી દેશો કે કશું કોમન નહીં નીકળે બરાબર છે પણ થોડો ડીપલી વિચારીએ થોડું જરા ઊંડાણપૂર્વક વિચારીએ તો જે આ 2 છે ને તો એને હું વર્ગમૂળમાં 2 સ્વરૂપમાં લખી શકું 2 ની અંદર વર્ગમૂળમાં 2 છુપાયેલો છે વર્ગમૂળમાં 2 બંનેમાં સરખે સરખા છે એ કોમન નીકળશે થોડી વાર પહેલા એવું લાગતું હતું કે આમાંથી કશું કોમન નહીં નીકળે પણ જો 2 જે લખેલા છે એ 2 ને તમે આ રીતે કલ્પના કરો કે 2 એટલે શું તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 લખી શકાય કે નહીં લખી શકાય આ બંનેનો ગુણાકાર કરો જવાબ 2 આવે અહીંયા તમને મેં પણ સમજાવ્યું હતું આ બંનેનો ગુણાકાર કરો જવાબમાં 2 આવ્યો કે નહીં ઊંડું વિચારો કોમન કાઢવાનું છે ને બરાબર છે 2 ની અંદર વર્ગમૂળમાં 2 છુપાયેલો છે એટલે જ્યારે પાછળના 2 બંનેને કોમન કાઢવાનું આવશે ને તો હું વર્ગમૂળમાં 2 કોમન કાઢીશ તો મહેરબાની કરજો વિદ્યાર્થી મિત્રો તમે એકદમ ફટાફટ નહીં વિચારતા જઈને જ્યારે આવા વર્ગમૂળના દાખલા આવો હોય ને ત્યારે કોઈ જગ્યા પર આવું તમારું કામ કરવાનું આવશે તો ભૂલ નહીં કરવાની કે ભાઈ 2 છે તો એના વર્ગમૂળમાં 2 છુપાયેલો છે કેવી રીતે છુપાયેલો છે આવી રીતે બાકીનું બધું હું એમને એમ લખી દઉં પછી જો x છે એટલે x લખી દો વત્તા એટલે વત્તા લખી દો 5 વર્ગમૂળમાં 2 લખી દો એસે બરાબર હવે તમે જો કોમન કાઢવાની વાત આવે છે તો મેં તમને શું સમજાવ્યું જુઓ કે આ રકમ એટલે કે આ સંખ્યા તરીકે 2 છે અને આ તો 5 છે 2 અને 5 માં કશું કોમન નહીં છે પણ તમે એના ચલ જુઓ x નો વર્ગ છે ને x છે તો આમાંથી x કોમન નીકળશે અંદર શું બચશે તો અંદર બચશે વર્ગમૂળમાં 2x વત્તા આમાંથી x કોમન નીકળી ગયો તો અંદર બચશે 5 વત્તા હવે તમે જો આ પર જુઓ વર્ગમૂળમાં 2 બંને પાસે છે આની પાસે પણ છે આની પાસે પણ છે આ એક સ્ટેપ વધારે લખીશું ને તો મને ફાયદો થઈ જશે કે તરત આઈડિયા આવશે કે સર વર્ગમૂળમાં 2 બંને પાસે છે કોમન કાઢો એક વર્ગમૂળમાં 2 કોમન નીકળી ગયો તો અંદર બચે વર્ગમૂળમાં 2x વત્તા આની પાસે તે વર્ગમૂળમાં 2 કોમન નીકળી ગયો છે અંદર બચે 5 = 0 હવે તમે ચેક કરો આપણે આ બંને કામ સરખા આવી ગયા છે બરાબર એટલે આપણે લખીશું કે ભાઈ માટે મારા અવયવ શું પડે છે તો ભાઈ પહેલા કૌંસની અંદર વર્ગમૂળમાં 2x 5 ત્યારે બીજા કૌંસની અંદર x વર્ગમૂળમાં 2 = 0 અવયવ કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે ઉકેલ શોધી કાઢીએ એટલે આપણે લખીશું કે ભાઈ વર્ગમૂળમાં 2x 5 = 0 અથવા તો x વર્ગમૂળમાં 2 = 0 વર્ગમૂળમાં 2x = +5 સામે જશે એટલે -5 હજુ આમાં હું x ને કરતા બનાવું તો -5 છે ગુણાકારમાં રહેલો વર્ગમૂળમાં 2 ભાગાકારમાં જતો રહેશે મારો પહેલો ઉકેલ આગળ વધીએ બીજો ઉકેલ મને અહીં મળશે પ્લસ વર્ગમૂળમાં 2 સામે જશે માઇનસ વર્ગમૂળમાં 2 x ની કિંમત સમીકરણનો ઉકેલ છે બરાબર છે તો x ની કિંમત માઇનસ માં આવી શકે તમે ભૂલથી એવું ના લખતા કે ભાઈ જે શક્ય નથી બરાબર ક્યારે લખવાનો એ તમને સમજાવી દીધો છે તો હવે આપણે અહીંયા લખીશું ફાઇનલ જવાબ કે સમીકરણનો ઉકેલ માઇનસ 5 ના છેદમાં વર્ગમૂળમાં 2 અલ્પવિરામ માઇનસ વર્ગમૂળમાં 2 છે બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો દાખલામાં કઈ બહુ ખાસ લેવા જેવું નથી રકમ જોઈને ગભરાઈ નહીં જવું મેં તમને કહ્યું છે કે પહેલા અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર કરવાનો એટલે કરવાનો ભલે ભલે રકમ કેમ નહીં આવે ગુણાકાર કરો ગુણાકારમાં જવાબ તો 10 થઈ ગયો બરાબર ગુણાકારમાં જો આ 5 એટલે 5 આ બંનેનો ગુણાકાર તો 2
ફાઈનલ ગુણાકારનો જવાબ 10 પછીનો કામ એકદમ સહેલો થયો કે 10 ના અવયવ પાડો 7 આવો 5 2 10 આ 5 2 10 પછી આ બેના ગ્રુપ બનાવીને કોમન કાઢવાનો કામ એકદમ સિમ્પલ હતી ગો પણ આમાં જે નાનું અંક છે વિચારવાનું કામ છે એ તમે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ 2 છે તો એની અંદર વર્ગમૂળમાં કે છુપાયેલો કેવી રીતે છુપાયેલો હોય તો x ને વધારે કરી દીધો તો 2 એટલે આવું લખી શકાય કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળ એટલે બહુ તરત આઈડિયા આવશે કે હા જો બંનેમાંથી વર્ગમૂળમાં મેં કોમન કાઢેલો જેવું તમે કોમન કાઢી નાખશો પછીનું કામ તો તમે કરી શકો છો એકદમ સિમ્પલ છે બીજું તમને કહું કે વારંવાર કહું છું કે વિડીયો સ્વરૂપમાં ભણી રહ્યા છો એટલે તમે શું કરી શકો છો વારંવાર એને જોઈ શકો છો સમજી શકો છો આગળ વધીએ છીએ દાખલો નંબર 4 લઈએ છીએ જેમાં રકમ છે 2x નો વર્ગ ઓછા x વત્તા 1 ના છેદમાં 8 બરાબર 0 એક વાર ફરીથી સમજી લેજો મેં તમને આગળ પણ કહ્યું છે આગળના ચેપ્ટરમાં પાછો કહું છું અંશ છેદ વાળી રકમ આવે એટલે સૌથી પહેલા લસાઅ લેવાનો લેવાનો એટલે લેવાનો અંશ છેદનો દાખલા વાગે લસાઅ લઈ જ લેવાનો બરાબર હવે આના છેદમાં તો 8 છે આના છેદમાં કશું નથી તો 1 લખી લો આના પણ છેદમાં કશું નથી તો 1 લખી લો તમે લસાઅ લેવાનો વિચારો તો લસાઅનો 8 આવે તો આના કેટલા વડે ગુણ ઉપર 8 એક 8 અહીં પણ તમારે 8 લાવવો હોય તો 8 વડે ગુણાકાર કરવો પડશે 8 એટલે તમારે 1 વડે ગુણવું પડશે સીધો તો ડાયરેક્ટ ગુણાકાર ઉપર કરીએ ઉપર ગુણાકાર કરો 2 8 16x નો વર્ગ માઈનસ 8x વત્તા 1 હવે તમે આ રાખવાનો કે કેટલો સારો છેદમાં લસા 8 આવ્યો ને એ લખવાની જરૂર નથી કારણ કે સામે છે એ સે પરતો છે હો તમે ચેક કરો કે નેક્સ્ટ સ્ટેપમાં તમે તારા સર ધારો કે છેદમાં 8 લખો પણ હોય તો આ જે 8 છે તે નેક્સ્ટ સ્ટેપમાં તમે કે સતો ઉપર લઈ જાવ તો ભાગાકારનો 8 ગુણાકારમાં થશે તો 0 ને 8 વડે ગુણો જવાબ તો 0 થવાનો તો હું આ દાખલામાં શું કરીશ છેદમાં 8 લખો જ નહીં સમજી લેવાનું મન છે જેવી રીતે યાદ કરો આગળનો એક દાખલો હતો એમાં મેં કશું કોમન કાઢ્યું અને કોમન કાઢેલો જે 3 હતો એ 0 ના ભાગાકારનો મોકલો જવાબ 0 થઈ ગયો તો મેં તમને તે વખતે પણ કીધો હતો કે આ સમીકરણના દાખલામાં કશું પણ બહાર કોમન નીકળતું હોય તો બહાર લખવાની જરૂર નથી કારણ સામે 0 છે એવી રીતે ભાગાકારમાં કશું બચતું હોય બરાબર ને તો એને પણ લખવાની જરૂર નથી કારણ કે સામે તો 0 છે નેક્સ્ટ સ્ટેપમાં એ ઓટોમેટિક 0 થઈ જ જશે એટલે આપણે શું કરવાનું હોય જ્યારે પણ 8 પછી હવે લસાઅ લઈશું તો તમે છેદમાં કશું લખો એવી વાત કરતા નહીં કારણ કે સામે હું લખવાનો છું એ જ ઇક્વલ ટુ 0 હવે તમે જો એકદમ મસ્ત સમીકરણ બને અંશ છેદ હતો જરા પણ ટેન્શન નહીં લેવાનો લસાઅ લઈ લેવાનો લસાઅ લીધો એટલે એક સાદો સિમ્પલ સમીકરણ બની ગયો હવે મારે આને ઉકેલવાનું છે ભાઈ કઈ તો ઉકેલ લાગે તો તમે કહો 16 એકા 16 16 ના અવયવ પાડો 8 લાવો બોલો ભાઈ 16 ના અવયવ 8 લાવવાના છે મોઢે આવી જાય નાની રકમ છે એટલે બરાબર છે જવાબ તમે તમને મને કહો કે 4 4 16 8 લાવવાના છે એટલે બે જણાનો સરવાળો કરવો પડશે સરવાળો કરવાનો છે એટલે બંને ચિહ્નો સરખા મૂકવા બરાબર છે ચલો હવે જુઓ આ 16x નો વર્ગ એમ નો એમ રહેશે એની પાછળ પ્લસ 1 એમ નો એમ રહેશે એ ઇઝ ઇક્વલ ટુ 0 આ માઈનસ નું ચિહ્ન પર એમ નું એમ રહેશે પણ એના માટે તમારે બે માંથી મોટી રકમ આગળ લખવાની હવે તમે ચેક કરો બંને જણ સમાન જ છે પહેલા આ ચાર લખો કે પેલો ચાર લખો કે ફરક પડવાનો નથી એટલે આપણે પહેલા લખી લઈએ છીએ કે ભાઈ માઈનસ 4 એના પછી નું પદ પણ 4 x જ થવાનું અને આપણે નક્કી કરી ચૂકેલા છે કે 8 લાવવાનો એટલે કે સરવાળો કરવાનો બે જણાનો સરવાળો કરવો હોય તો બે છેદમાં સરખા મૂકવાનો અહીં માઈનસ નું મૂક્યું તો અહીં પણ માઈનસ નું જ મૂકવાનું અહીં પ્લસ નું મૂકતે તો આ જગ્યા પર પણ પ્લસ નું ચિહ્ન મૂકતે સરવાળો કરવાનો હોય બે ચિહ્ન સરખા જ મૂકવાના હવે હું આગળનો કામ કરવા જો કે કોઈ સિમ્પલ થઈ જવાનું કોમન કાઢવાનું બંને માટે કોમન શું નીકળશે તો ભાઈ 4x 4x કોમન નીકળશે અંદર શું બચશે તો ભાઈ 4x ઓછા 1 માઈનસ જો માઈનસ છે હવે આ 4 અને 1 છે એટલે કશું કોમન નહીં નીકળે કશું કોમન નહીં નીકળે એટલે કહી દીધું એક તો લખો જ પડશે અંદર આપણે કઈ કોમન જ નથી નીકળ્યું એટલે 4x એમ ના એમ રહેશે બાર માઇનસ નું ચિહ્ન છે એટલે અંદરમાં ચિહ્ન વર્ગના છે માઇનસ થશે 1 નો એક જ રહેશે એ ઇક્વલ ટુ 0
કઈ કોમન જ નથી મિત્રો 4 x m નો m 1 m નો બરાબર પણ બહાર પેલો કૌંસ ને બહાર માઈનસ હું ચિહ્ન રાખેલું છે કૌંસ બનાવો પછી એટલે અંદર નું ચિહ્ન પર લીધા હવે તમે જોઈ શકો છો કે આપણે આ બધું ની અંદર આપણને મળે છે કે 4 x - 1 પહેલા કૌંસ માં અને બીજા કૌંસ માં પણ તમે ચેક કરો સેમ જ આવશે આ જગ્યા પર તમે આરામથી મને કહી શકશો કે સમીકરણને બે ઉકેલ ધારો કે મળશે કે ખરા તો બંને સમાન જ મળો એટલે ખરેખર જોવા જઈએ ને ભાઈ ખરેખર તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આ સમીકરણને એક જ ઉકેલ છે બુકની અંદર પાછળ બે જવાબ આપેલા છે કે એક જવાબ આપેલા છે આપણે એ પણ જરા જોઈ લઈએ છીએ ફરતે 4.2 ની અંદર દાખલો નંબર 4 કરાવશો હા તો ભાઈ બે જવાબ સરખા સરખા બે વખત લખો જો આને પરથી આપણે શું લખી શકીએ કે ભાઈ માન 4x - 1 = 0 અથવા તો 4x - 1 = 0 ઉકેલ લાવી દઈએ કે ભાઈ માન 4x = માઈનસ 1 સામે જશે તો પ્લસ 1 થઈ જશે શૂન્ય લખવાની જરૂર નથી ને અને ગુણાકારમાં એટલે 4 ભાગાકારમાં મૂકી આપ્યું એટલે કે x = 1 ના છેદમાં 4 અથવા અહીં પણ આ જ વસ્તુ થવાનું છે જો 4x = માઈનસ 1 સામે જશે તો પ્લસ 1 થઈ જશે અને x ની કિંમત મળશે 1 ના છેદમાં 4 એટલે આપણે જવાબ લખી દઈએ કે ભાઈ સમીકરણના ઓકે 1 ના છેદમાં 4 અલ્પવિરામ 1 ના છેદમાં 4 છે આ રીતે ઉકેલ તમારે લખવાનો છે ખરેખર જોવા જાવ તો એક જ ઉકેલ મળ્યો છે બે ઉકેલ સમાન થઈ ગયા ને એટલા બરાબર છે હવે આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર 5 જેની રકમ છે 100x નો વર્ગ ઓછા 20x વત્તા 1 બરાબર 0 બરાબર છે બોલો હવે આ મારા કથામાં જેવો જોઈએ કે તમને જાતે કાપી શકાય એ રીતનું છે તકે થઈ શકે ને જુઓ કોના હોય પાડવાના તો આ જગ્યા પર 100 છે આ જગ્યા પર 1 છે 100 1 તો ભાઈ 100 એક 100 થાય 100 ના એવા અવયવ વિચારો કે જવાબ કે જેથી જવાબ 20 થાય તો 100 ના અવયવમાં થોડું કર દીવા ગોડાવશો અવયવ મળશે કયો મળશે અવયવ 100 ના અવયવમાં તમને અવયવ મળશે 10 દાન 100 10 ગુણ્યા 10 કરો એટલે જવાબ 100 થાય 20 ન હોય તો આ લોકોનો સરવાળો કરવો પડશે સરવાળો કરવાનો એટલે બે છે સરખા મૂકી દેવાનો બરાબર ને તો આ જે દાખલો નંબર 5 છે છે એ હું તમને હોમવર્ક માં આપું છું અવયવમાં કયા અવયવ પડશે એ પણ હું તમને આપી રહ્યો છું બરાબર છે ચલો હવે આટલું પટે ને એટલે વિદ્યાર્થી મિત્રો આપણું છે ને સ્વાધ્યાય 4.2 માં પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થાય હવે જે પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે ને તો એના જેવા જ ઉદાહરણ જે બુકમાં આપેલા છે તે જુઓ જેમ ઉદાહરણ નંબર 3 જુઓ ઉદાહરણ નંબર 3 એની રકમ આપેલી છે 2x નો વર્ગ માઇનસ 5x પ્લસ 3 બરાબર 0 દાખલ કરવાનો છે દાખલો હું નથી કરવાનો ખાલે સમજાવી દઉં છું 46 6 બરાબર છે 6 ના અવયવ પાડવાના 5 લાવવાના તો તમે આ જ અવયવ મને કહેશો ને કે 46 6 46 6 5 લાવવાના હોય તો સરવાળો કરો 2 ને 3 5 આ જે તમે દાખલાઓને શીખવાડ્યા તો એવો એક સિમ્પલ જ દાખલો છે 4.1 થી અવયવ પાડવાના શીખવાડી રહ્યો છું બરાબર છે તો ઉદાહરણ 3 હું તમને જાતે કરવા માટે આપું છું ત્યારબાદ ઉદાહરણ નંબર 4 જે છે એની રકમ વાંચો તો 6x નો વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0 તો આપણે સિમ્પલ દાખલો થઈ ગયો જો આ 6 છે આ 2 છે ગુણાકાર કરો 6 દુ 12 12 ના અવયવ પાડો
સરવાળા કે ભાગાકાર જવાબ એક આવો જોઈએ હમણા પણ કોઈ દાખલા માં આપણે કરી ગયા છે હજી આવી ગયું ચલો કસમ કોના ભાગલા પરના 12 માં કેટલા લાવવાના એક લાવવાના કયા અવયવ પસંદ કરીશું 4 લાવી 12 બરાબર છે 6 2 12 12 ના અવયવ પાડો એક લાવો શું જવાબ આવશે ભાઈ 4 લાવી 12 હજુ આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 5 જુઓ જેને રકમ આપેલી છે હવે જે ઉદાહરણ 5 છે ને તે હું તમને કરાવી રહ્યો છું બરાબર જો તો ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 તમારા માટે હોમવર્ક છે ઉદાહરણ 5 હું ગણાવી રહ્યો છું ઉદાહરણ 6 આપનું પતી ગયું છે બરાબર છે ચલો ઉદાહરણ 5 શું છે તે જરા રકમ જોઈ લઈએ 3x નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 6x બરાબર છે વત્તા 2 3x નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 6x વત્તા ઓકે ચાલો હવે ઇઝ ઇક્વલ ટુ 0 ચલો હવે આપણે આ દાખલો સોલ્વ કરવાનો હોય બરાબર તો તમે ચેક કરો કોના આવે પાડશો તો તમે મને તરત કહેશો કે 3 3 2 6 સર હવે આપણે આ દાખલામાં આપણે 6 ના અવયવ પાડવાના કેવા અવયવ પાડવાના કે તેથી જવાબ આવો જોઈએ 2 વખત વર્ગમૂળમાં 6 હવે 6 ના અવયવ પાડવાના ને આવું લાવવાનું છે જરાક પણ ગભરાવવાનું નહીં આમાં હિંટ તમને મળે જો કે 6 માંથી તમારે સરવાળો આવો કઈ વર્ગમૂળમાં 6 સ્વરૂપમાં લાવવાનો છે તો શું આપણે 6 ના અવયવ વર્ગમૂળમાં 6 સ્વરૂપે લખી શકીએ તો તરત દિમાગમાં થશે કે હા લખી શકીએ 6 ના અવયવ આપણે આવા વિચારી શકીએ કે ભાઈ 6 એટલે વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 સાદા સિમ્પલ અવયવ વિચારશો તો કામ નહીં બનશે કારણ કે જવાબ સાદો સિમ્પલ લાવવાનો નથી જવાબ જેવો લાવવાનો હોય એવા અવયવ પાડવાની કોશિશ કરવાની તમારું કામ આરામથી થઈ શકે છે 6 ના અવયવ શું વાળ્યા વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6 હવે તમારે 2 વખત વર્ગમૂળમાં 6 લાવવા હોય તો આ બે જણાનું શું કરવાનું તો ભાઈ સરવાળો કરવાનો આ એક વખત વર્ગમૂળમાં 6 આ બીજી વખત વર્ગમૂળમાં 6 સરવાળો કરો બે વખત વર્ગમૂળમાં 6 તમારું કામ પતી ગયું બોલો કેટલા સિમ્પલ આવ્યો સરવાળો કરવાના છે એટલે બંનેના ચિહ્ન સરખા મૂકીશું કેવી રીતે જોઈ લો ચાલો કે ભાઈ માટે 3x નો વર્ગ એમ નો એમ છેલ્લે પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 એમ ના એમ આ માઇનસ નું ચિહ્ન એમ નું એમ રાખવું હોય તો મોટી સંખ્યા પહેલા લખી દેવાની બંને સરખા છે જે પહેલા લખવું હોય તે ધારો કે આપણે મન થાય કે વર્ગમૂળમાં 6x પહેલા લખી લઉં પહેલા અને પહેલા વર્ગમૂળમાં 6 ને માઇનસ નું ચિહ્ન આપ્યું તો બીજા ને પણ માઇનસ નું જ આપીશ સરવાળો કરવાના છે એટલે બે ચિહ્ન સરખા મૂકવાના માઇનસ વર્ગમૂળમાં 6x હવે કોમન કાઢવાની વાત કરીએ છીએ હવે આ બે ને જોયા પછી તમે એવું ના કહેતા કે કશું કોમન નહીં નીકળે તો લોચા પડી જશે કોમન નહીં નીકળશે કારણ કે 6 ના અવયવની અંદર 3 આવે 3 2 6 એટલે આ જે 3 છે એને હું શું લખું તે જુઓ આ 3 એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એમ લખી દેવું આ વર્ગમૂળમાં છે ને એટલા બરાબર છે બેજાના વચ્ચે કનેક્શન છે કશી કશી વસ્તુ કોમન નીકળે એવું છે તો 3 એટલે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 એની પાછળ x નો 6 એટલે શું ભાઈ વર્ગમૂળમાં 6 છે ને એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 2 કાલે 6 થાય સાથે ગુણાકારમાં x આ એડજસ્ટમેન્ટ કરતા શીખવું પડશે દિમાગ લગાવવાનું કે 6 ને 3 નું કનેક્શન હોય 3 2 6 થાય તો આને મેં તો લખ્યું તે જો 3 2 6 લખા દેજો હજુ જુઓ બે ના ગડિયામાં 6 બેટાલે 6 આવે એટલે આ જે 6 છે એક વાર ફરીથી હું એવું લખીશ કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 સાથે ગુણાકારમાં x અને પ્લસ આ જે 2 છે એને હું એમ નું એમ નહી રહેવા દઉં કારણ કે આવું કઈ કોમન કાઢવું છે ને એટલે આ બે ની જગ્યા પર હું લખા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ઇઝ ઇક્વલ ટુ 0 એક સ્ટેપ એક્સ્ટ્રા કરો છો કારણ કે કોમન કાઢતા નહીં તો ફાવશે નહીં હું આવું વિચારીશ નહીં તો કોમન કાઢતા ફાવશે નહીં હવે તો તમે ચેક કરો 4 પદ થઈ ગયા એમાંથી આ બે પદના ભાગલા પાડા આ બે પદના ભાગલા પાડા અને કોમન પાડીશ બબેના ભાગલા પાડીને કોમન કાઢી ચલો વર્ગમૂળમાં 3 બંને પાસે છે વર્ગમૂળમાં 3 કોમન સાથે બંને પાસે x છે એટલે x કોમન કાઢી લો અંદર શું બચશે વર્ગમૂળમાં 3 x ના વર્ગમાંથી 1x બહાર નીકળી ગયો 1x અંદર રહેશે
माइनस आमा से वर्गमूल तो कॉमन निकलेगा x कॉमन निकलेगा खाली सु बचे वर्गमूल मां पे बराबर छे चलो हजो आपने आगळ વધીએ माइनस આ બંને માંથી વર્ગમૂળ માં 2 કોમન નીકળશે અંદર શું રહેશે વર્ગમૂળ માં 3 x આ પ્લસ છે એનું માઈનસ થઈ જશે અને પછી રહેશે અંદર માઈનસ વર્ગમૂળ માં 2 = 0 હવે શું કરીશું તો ભાઈ વર્ગમૂળ માં 3x માઈનસ વર્ગમૂળ માં 2 મારો પહેલો અવયવ બીજો અવયવ વર્ગમૂળ માં 3x માઈનસ વર્ગમૂળ માં 2 = 0 બંને અવયવ સરખા જ છે એટલે બે ઉકેલ સરખા જ મળે पहला उकेल માટે આપણે લખીશું કે માઈનસ સોરી વર્ગમૂળ 3x માઈનસ વર્ગમૂળ માં 2 બરાબર 0 અથવા તો વર્ગમૂળ માં 3x માઈનસ વર્ગમૂળ માં 2 બરાબર 0 હજુ આપણે આગળ વધીએ ચાલો તો ભાઈ માત આમાં x ને બતાવવા ના વર્ગમૂળ માં 3x બરાબર माइनस में वर्गमूल में 2 સામે જશે તો પ્લસ વર્ગમૂળ માં 2 થશે એટલે x ની કિંમત આવશે વર્ગમૂળ માં 2 ના છેદ માં 3 3 જશે છેદ માં એટલા માટે આ જગ્યા પર 7 આવશે બે અવયવ સરખા જ છે ને એટલે જે મે આ જગ્યા પર લખ્યું તે જ અહીં લખી દેવા ચલો બરાબર છે હવે આપણે ફાઇનલ જવાબ લખી દઈએ કે ભાઈ સમીકરણના ओके लो वर्गमूल मां 2 ना छेद मां 3 અથવા વિધામ વર્ગમૂળ મા 2 ના છેદ મા 3 છે તો આ સાથે તમારું ઉદાહરણ નંબર 5 પણ કમ્પ્લીટ થાય છે ઓકે